ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ અધિકારી આર એલ ખટાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે થઈ રહ્યો છે જેને ઝડપી પાડી ગાડીમાં સવાર છોટે ઉદયપુરના ડ્રાઈવરે પોતાનું નામ વિક્રમસિંહ રાવસિંહ સોલંકી હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની પાસે બેસેલા વડોદરાના પાદરાના રહેવાસી શખ્સે તેનું નામ હર્શિલ કમલેશ શાહ હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી કંતાનની બોરીમાં ચોખા અને ઘઉં ભર્યા હોવાનું માલુમ પડ્યું હતું ડ્રાઈવર અને તેની સાથેના પોલીસે વધુ પૂછપરછ કરી હતી જેમાં એકસો પચાસ બોરી ચોખા અને એકસો પચાસ બોરી ઘઉં ભરૂચના મક્તમપુર સ્થિત અંબાજી ફળિયામાં આવેલી સરકારી અનાજની દુકાનમાંથી ભાવેશ મહેશભાઈ મિસ્ત્રીએ ભરી આપ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે બિલની માંગણી કરતા ડ્રાઈવરે ભરૂચના લિંક રોડ પર નારાયણ કોમ્પ્લેક્ષમાં આવેલી સાઈ એજન્સીનું બિલ બતાવ્યું હતું જે જથ્થો શ્રી યમુના ટ્રેડિંગ્સમાં મોકલવાનો હતો પોલીસે ડ્રાઈવર અને તેની સાથેના ઈસમ સામે વાત કરતા સરકારી અનાજની દુકાનોથી જથ્થો ભરાયો હતો ત્યાં પહોંચી હતી જ્યાં ભાવેશ મહેશ મિસ્ત્રી ઉપસ્થિત હતો પોલીસે તેની પૂછપરછ કરતા આ સસ્તા અનાજની દુકાનના સંચાલકનું નામ વિરાજ રામસિંહ પઢિયાર હોવાનું જણાવ્યું હતું ચોખા અને ઘઉંના જથ્થા અંગે પૂછતા ભાવેશે સંતોષકારક જવાબ આપ્યો ન હતો ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ભરેલા સરકારી અનાજના જથ્થા સાથે ટેમ્પો ઝડપી પાડી રૂપિયા બાર લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે આ મામલામાં સંડોવાયેલા દુકાનદારને વોન્ટેડ જાહેર કરી તેને વહેલી તકે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બિરાજસિંહ પઢિયારની સસ્તા અનાજની મક્તમપુર ખાતેની દુકાન છે ત્યાંથી લાવેલા છે અને ભાવેશ વિસ્ત્રી નામના માણસે આ એમને બ્લેકમાં કાળા બજારીમાં આ રેદા માલ આપેલો છે જેથી ત્યાં પણ તપાસ કરેલી એસઓજીની ટીમે અને ત્યાં જઈને ખાતરી કરતા આ વિરાજસિંહ પઢિયારની સસ્તા અનાજની દુકાનમાંથી આ ભાવેશ મિસ્ત્રી આ માલ આ લોકોને ભરાવે વેચેલો હતો કાળા બજારમાં એવી એમને ખાતરી થયેલી અને આ વિરાજસિંહ બાબતે તપાસ કરતાં વિરાજસિંહ નહીં મળેલો તો સૌપ્રથમ આ ત્રણેય વ્યક્તિઓને ભાવેશ મિસ્ત્રી હર્ષિલ કમલેશ શાહ અને વિક્રમ સોલંકી એ ત્રણેય અટકાયતમાં લીધેલા શંકા ના જાય એના માટે ડુપ્લિકેટ બિલો પણ બનાવેલા હતા એના અનુસંધાનમાં બોગસ દસ્તાવેજો બનાવવાની કલમ ચારસો પાસઠ સડસઠ અડસઠ ઇકોતેર મુજબ પણ કલમો લગાડવામાં આવેલી છે ત્રણેય આરોપીઓના આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને આ કેટલા સમયથી આવું કૃત્ય કરી રહ્યા છે કયા હેતુસર આ પછી આ અનાજનો કયા હેતુમાં ઉપયોગ કરે છે એ બા દિશામાં તપાસ કરવા માટે એમના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી સી ડિવિઝન ભરૂચ શહેર પોલીસ સ્ટેશને કાર્યવાહી કરેલું છે